વડોદરામાં કોરોનાના નવા એક હજાર એકસો ને એકસઠ કેસ સામે આવ્યા છે કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ પરિવારોની વાહારી કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે અમદાવાદના મધ્યમ પરિવારના પ્રવીણાબેન પ્રજાપતિ દ્વારા પણ સેવાની સરવાણી વહેવડાવી છે હાલની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ અને અતિ ગરીબ પરિવારોને મદદરૂપ થવા માટે પ્રવીણાબેન દ્વારા પોતાની અત્યાર સુધીની ભેગી કરેલી જમાપુંજીમાંથી રૂપિયા એક લાખના ખર્ચે અનાજની સો કીટો તૈયાર કરવામાં આવી હતી જેનું આજે ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું ત્યારે અમારા સંવાદદાતા પ્રવીણાબેન સાથે ખાસ ખાસ કરી હતી કોરોનાની બીજી લહેરમાં તમામ જે કેસો જે છે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સાથે જ જે આંશિક લોકડાઉન આપ્યું છે તેના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં પડી રહ્યા છે ત્યારે કેટલીક ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે આવી જ રીતે લોકોને મદદરૂપ થવા માટે એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા પ્રવીણાબેન પ્રજાપતિએ પણ અનોખી પહેલ કરી છે પ્રવીણાબેન દ્વારા એક લાખ રૂપિયા પોતાની જે બચત છે તેમાંથી એક લાખ રૂપિયા જે છે તેની અંદર સો જેટલી કીટો બનાવી છે અને જરૂરિયાતમંદ લોકોને જે છે તે આપવામાં આવશે આખી વિગતવાર વાત કરીશું પ્રવીણાબેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણાબેન આ વિચાર કેવી રીતે આવ્યો અને આખું આયોજન કયા પ્રકારનું કરવામાં આવ્યું છે પહેલાં તો હું દરેક આ કોરોના કાળમાં જેટલા પણ આત્માઓ ગયા છે એમના આત્મને શાંતિ માટે પ્રાર્થના કરવાની દરેકને અપીલ કરીશ બીજી વસ્તુ કે અત્યારે આ કોરોના કાળ ચાલી રહ્યો છે તો એ કાળમાં અત્યારે ડરવાની જરૂર નથી પહેલાં તો તમારા આત્મામાં જે પરમાત્મા બિરાજમાન છે એને તમે પોઝિટિવ રીતના થિંકિંગ રાખો અને બીજી વસ્તુ કે તમારા ઘરમાં જો મેં એવું મારી અંદરથી એ પ્રેરણા ઓટોમેટિક આવી હતી એટલે હું બેઠી હતી અને મારા ઈષ્ટદેવ હનુમાન દાદા છે આમ અમે રામદેવને માનીએ છીએ અને મારા ગુરુ મહારાજની પ્રેરણાથી મને એક સત્સંગમાં સાંભળવા મળ્યું હતું કે જો તમારા આત્માનું કલ્યાણ કરવું હોય કે કોઈને એ કરવું હોય તો તમે કંઈ જ ના કરી શકો ને તો ખાલી એક ટાઈમનું જમવાનું બી કરી શકો તો એ ત્યાં સુધી પહોંચી જશે પરમાત્મા સુધી પહોંચી જશે આજે કરોડો અસંખ્ય આત્મા આપણા વચ્ચેથી જતા રહ્યા છે તો એના માટે મને એમ થયું કે જો મારા ઘરમાં દરેક વ્યક્તિ સ્વજનો મારા કુટુંબીજનોથી માંડીને દરેક સગાવાલા બધા સેફ હશે તો મારી એક જમા પૂંજી જે મારા માટે બહુ મોટી રકમ છે એક લાખ રૂપિયા જે મેં આ એક મહામારીના લીધે કે બચત રાખી હતી કે ગમે ત્યારે જરૂર પડે પણ મને એવું લાગે છે અને એ કાળ દરમિયાન મારા હસબન્ડને પણ કોરોના થયો કોરોના થયા પછી એમના સિમ્ટમ્સ બહુ ઓછા હતા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ કે જો તું સર્વમાં વ્યાપી છું અને હનુમાન દાદા એટલે પવન પુત્ર એટલે એ શ્વાસની ક્રિયા તો એ જ તમને પૂરી પાડે છે તો એમની એક શ્રદ્ધાથી મને એક વિચાર આવ્યો કે જો એકાદ લાખ રૂપિયાથી મારું તો કદાચ છ મહિના કે વરસનું ભરણ પોષણ થશે અને એના માટે અમે અંદરથી એક પ્રેરણા લીધી એક કે જરૂરી છે કે અત્યારે તમે સમાજમાં કામમાં નહીં આવો તો ક્યારેય સમાજ તમારા કામમાં નહીં આવે અને એક લાખ રૂપિયાની અમે સો કીટો બનાવી છે એ સો કીટોની અંદર સો કીટોની અંદર જેટલું પણ જીવન જરૂરિયાત જેમ કિચનમાં ગૃહિણીને ખબર હોય શું શું જોઈએ સવાર ઉઠતાની સાથે ચા ખાંડ ગોળ ચોખા તેલ મરચું હળદર ધાણાજીરું ત્રણેય દાળ જેમ છે મગની દાળ છે ચણાની દાળ છે જેટલી પણ રાસનમાં જેટલી પણ જરૂરિયાતની વસ્તુ હોય પ્લસ આપણા ઘરમાં આપણે એન્ટર થઈએ કંઈ પણ વસ્તુ લઈને તો આપણા છોકરાઓ આપણને પૂછતા હોય મમ્મી શું લાવ્યા તો અમે એ બાળકોને ધ્યાનમાં લઈને એક બિસ્કીટનું પેકેટ ને મમરાનું પેકેટ પણ મુકાવ્યું છે કીટમાં પાંચ કિલો લોટ છે આશીર્વાદ આંટા અને બસ આવી એક નાની અમથી પહેલ કરી છે મેં અને દુનિયાને અને પબ્લિકને એ જ કહેવા માગું છું કે તમે પણ તમારા થોડાકમાંથી થોડુંક આપવાનું રાખો તો લોકોના ઘણા બધાના જીવ બચી શકે એમ છે આજે સો કીટો તૈયાર કરી છે કયા વિસ્તારમાં અને કયા પ્રકારના લોકોને જે છે આપવામાં આવશે સો કીટો તૈયાર કરી છે એના માટે હું અહીંયા ગોતા રહું છું એટલે મારા ગોતા વિસ્તારની પાછળ ઝૂંપડપટ્ટીઓ છે ફાટકની પેલી બાજુ તો ત્યાં પણ ઘણા એવા પરિવારો છે નાના નાના ભોલકા હોય છે એ લોકો રોજ માંગીને ખાતા હોય છે અમે ક્યારે કાપતા બી હોય છે અને આ લોકડાઉન દરમિયાન એ માંગવા પણ નથી આવી શકતા તો એમને ધ્યાનમાં લઈને અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આ સો કીટનું અમે ત્યાં વિતરણ કરીશું આજ સમાજમાં તમારી જેમ અન્ય લોકો પણ મદદ માટે આગળ આવે તે માટે આપ શું મારું એક જ કહેવાનું છે કે સમાજને કે પૈસો ઘર ગાડી બંગલો બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે ના મારી જોડે કે ના તમારી જોડે આવવાનું એક પલ પછી શું થશે કોઈ ગેરંટી નથી આજે તમારી અને મારી વચ્ચે ઘણા સ્વજનો વિદાય લઈ ચૂક્યા છે કોરોના કાળ દરેકને ભરખી ચૂક્યો છે તો એક જ પ્રાર્થના કરવા માંગુ છું જો તમને ભગવાન એવા સક્ષમ બનાવ્યા હોય તો તમે જરૂરથી લોકોની મદદ કરો આ દોર એવો છે કે અત્યારે માણસ જ માણસની મદદ કરી શકે એવું છે ચોક્કસથી તો અત્યારે જે કોરોનાનો કપરો કાળ છે તેની અંદર આપણે જ અન્ય લોકોને મદદરૂપ થવાનું છે અને પ્રવીણાબેન દ્વારા પણ ખૂબ જ સારી અત્યારે પ્રેરણા આપવામાં આવી રહી છે જેટલું પણ આપણે સક્ષમ હોય તો અન્યને પણ આપણે મદદ કરવી જોઈએ કેમેરા ચંદ્રકાંત વોરા સાથે કમલ પરમાર અમદાવાદ કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી વેક્સિન અંગે સર્વે કોરોનાના લક્ષણ અંગે સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે જેની સામે હવે શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે શિક્ષણ સમિતિ અમદાવાદના બસો જેટલા શિક્ષકોને હાલ સર્વેની કામગીરી સોંપેલી છે જેમાં મોટાભાગે મહિલા શિક્ષિકાઓ છે આ શિક્ષિકાઓ અત્યારે કોરોના સર્વે માટે ઘરે ઘરે જાય છે અને પૂછે છે કે ભાઈ કોરોના છે કોઈને તાવ આવે છે કોઈને શરદી છે કે કોઈ પણ પ્રકારના રોગો છે તેનો સર્વે કરે છે સર્વે કરવા જાય છે ત્યારે લોકો તરફથી શિક્ષિકાઓ બહેનો સામે એવા જવા આપવામાં આવે છે કે અમે લોકો ચલો કોરોના છે તો અમારા માટે દવાખાનાની કોઈ વ્યવસ્થા છે અમારે ટેસ્ટ કરાવવું છે તો કયો જવું છે વિવિધ પ્રકારના પ્રશ્નો કરી અને શિક્ષકો ફિક્સમાં મુકાઈ જાય છે અને શિક્ષકો પોતે પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અત્યારે સર્વેની કામગીરી ન સોંપવી જોઈએ અને જેના કારણે બસો જેટલા શિક્ષકો છે અત્યારે આટલા ગરમીની વચ્ચે સોસાયટીમાં જાય છે ચાલીમાં જાય છે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જાય છે અને એમને સર્વેની કામગીરી સોંપી છે તો અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે સર્વેની કોઈ જરૂર નથી પબ્લિકમાં જાગૃતતા આવેલી છે તો ઘરે ઘરે જવાથી શિક્ષકો સામે વિવિધ રોષના ભોગ શિક્ષકો બને છે તો એ શિક્ષકો રોષનો ભોગ ન બને તે માટે અમે સર્વેની કામગીરી તાત્કાલિક અસરથી અટકાવી દેવી જોઈએ એવી અમારી તમારે વિનંતી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ નારાયણપુરા ભાગ દ્વારા રેડ ક્રોસના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં અઢાર વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાઈ રહી છે તેવામાં આવનારા દિવસોમાં બ્લડની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ લોકોને પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે તે ઉદ્દેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આયોજિત આ નારાયણપુરા ભાગનું રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે રેડ ક્રોસ જે બેંક છે બેંકની સાથે રહીને આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અત્યારે વર્તમાનમાં જે કોરોના મહામારી જે ચાલી રહી છે એ લગભગ સવા વર્ષથી આ મહામારી ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને જે ગવર્મેન્ટે નક્કી કર્યું કે જે એટીન પ્લસ જે ઉંમર છે એ હવે એમનું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે તો આપણને ધ્યાનમાં છે કે અત્યારે મેક્સિમમ જે રક્તદાન કરવાવાળો વર્ગ એ એટીન પ્લસ ઉંમરના લોકોનો હોય છે એટલા માટે આગામી દિવસોમાં રક્તની ઘટ ન પડે એના માટે આજે આ રક્તદાન શિબિરનું આયોજન જે સંપૂર્ણ ભારતમાં રસીકરણની જે ઝુંબેશ ચાલી રહી છે એના દ્વારા એના લીધે થઈ અને જે લોકો રસી લેશે એ લોકો સાહીઠ દિવસ સુધી પોતાનું રક્તદાન નહીં કરી શકે તો અમે એવું વિચાર્યું કે રક્ત વેક્સિનેશન લેતા પહેલાં આપણે આપણું બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને જે રોગોમાં અમુક પીડિત વ્યક્તિઓ છે થેલેસેમિયા કે એવા લોકોને વારંવાર રક્તની જરૂર પડતી હોય છે તો અમને એવો વિચાર આવ્યો કે આ રક્તદાન કેમ્પ જ્યારે શરૂ થઈ રહ્યો ત્યાંમાં ત્યારે આપણે પણ આપણું યોગદાન આપીએ અને અઢારથી પિસ્તાળીસ વર્ષના લોકોને હું અપીલ કરું છું કે પોતે સૌથી પહેલાં પોતાનું રક્તદાન કરે અને ત્યારબાદ વેક્સિનેશનના અભિયાનમાં પણ વેક્સિનેશન લઈ અને પોતાનો ફાળો આપે

સાચી દિશામાં સાચી નિયત સાથેનો કાર્યક્રમ ગુજરાતે નવા અભિગમ સાથે આપણે શરૂ કર્યો છે વ્યાપક સફળતા પણ પ્રાપ્ત થઈ છે તમામ મંત્રીઓ તમામ આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો આ અભિયાનમાં લાગેલા છે અને લગભગ સોળ હજારથી વધુ ગામો આ અભિયાન ચાલુ થઈ ગયું છે દરેક ગામમાં સોળે સોળ હજાર ગામમાં કોરોના સામે લડવાના યોદ્ધાઓ એની સમિતિ પણ બની ગઈ છે અને ગામમાં અત્યાર સુધીમાં લગભગ પચાસ લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે જેમાં તાવ શરદી ઉધરસ એવા કેસોનો કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા છે લગભગ પાંચેક હજાર કોરોનાના પેશન્ટને આઇસોલેશન દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવ્યું છે એમાં આઇસોલેશન પણ કર્યા છે અને આપના માધ્યમથી એ વાત મૂકવા માંગુ છું કે ગામડાઓને હવે આપણે કોરોનાથી બચાવવા છે સરકાર ગામડાઓને સેન્ટ્રિક કરીને ગામડાઓ ઉપર ફોકસ કર્યું છે અને ગામડાઓમાં આરોગ્યની હજારો ટીમ ઉતારી દીધી છે કે જે સર્વેલન્સ કરે છે અને ગામડામાં જ કોરોના જેને થયો હોય એને ગામડામાં જ આઇસોલેશન સેન્ટર બીજા ગામ લગભગ ન જાય માણસ પણ ઘરમાં હોમ આઇસોલેશન નહીં આઈસોલેશન સેન્ટરમાં એને શિફ્ટ કરવામાં આવે સમયસર સારવાર મળે દવા મળે દવાનો જથ્થો પણ વ્યાપક નીચે સુધી પહોંચાડી દીધો છે તમામ પીએસસી સીએસસીમાં સમાચારમાં આગળ વાત મહેસાણાની કરીએ તો જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અન્વયે છસો અગિયાર ગામડાઓમાં છસ્સો તેર જેટલા કોવિડ સેન્ટરોમાં બે હજાર નવસો નેવ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં એકસો ત્રેપન જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે જે અંતર્ગત શિક્ષણ મંત્રી ચૂડાસમાએ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર સાથે સર્કિટ હાઉસ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ પાંચોટ ખેરવા ગીતાંજલિ લાંગણ ગોઝારીયા વેસનગર અને કુકરવાડા કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી ગ્રામજનો અને સારવાર મેળવી રહેલ દર્દીઓનું મનોબળ વધાર્યું હતું આ પ્રસંગે મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે ગ્રામીણ જનશક્તિથી આપણે નિશ્ચિત કોરોનાની માત આપી શકીશું મહેસાણા જિલ્લો હંમેશા દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે જિલ્લામાં આજે કોવિડ કેર સેન્ટરોની પણ તૈયારી થઈ રહી છે સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે અને દેશના હાલ બેહાલ થઈ ચુક્યા છે ત્યારે ડીસામાં એક યુવાને આગળ આવીને આ મહામારી દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં દિવસ રાત એક કરી રહ્યો છે ગત વર્ષે જ્યારે ભારતમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત એક કરોડ રૂપિયાની રાશન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ બનાવીને તેનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું હતું અને અત્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લામાં તે કોરોનાને લઈ ઓક્સિજનની મોટી ઘટ સર્જાઈ છે ત્યારે પીએન માળી દ્વારા સુરતથી ઓક્સિજનના સિલિન્ડર મંગાવીને જરૂરિયાતમંદોને આપવામાં આવી રહ્યા છે

એ હિસાબે શરૂ થઈ જ અમે લોકોએ પચીસ ત્રીસ બોટલથી ચાલુ કર્યું હતું અત્યાર સુધી અમે બસો પાંચ બોટલ લાવ્યા છીએ ટોટલ આખા બનાસકાંઠા માટે જે લોકોની આવી ઓક્સિજન માટે લોકોના જીવ કેટલાક લોકોના જતા રહ્યા એ જીવ બચે એના માટે અમે મારી ટીમ ને ટોટલ મારો સ્ટાફ એ ચોવીસ કલાક આની અંદર લાગેલો છે બસો પાંચ જેવી બોટલો મેં આમાં અહીંયા આપી છે આખા જિલ્લાની અંદર જેને જ્યાં જરૂર પડે જે લોકો અત્યારે ઘરે સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલમાં જગ્યા નથી એ લોકોને પણ જેમ જરૂર પડે એમ અહીંયાથી બોટલો મારી જોડે લઈ છે વિના મૂલ્યે હું એમને બધાને બોટલો આપું છું મેં બધા ટોટલ બોટલો પરચેઝ કરી છે કોરોનાની મહામારી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં માળી સમાજના યુવાનો દ્વારા સેવાનો મોટો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે કોરોના મહામારી વચ્ચે ડીસાની હોસ્પિટલો ફૂલ છે અને દર્દીઓ તથા તેમના સ્વજનો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનને પગલે ભૂખથી બેહાલ થઈ ગયા છે ત્યારે આવા લોકોની વારે ડીસા શહેરના માળી સમાજના યુવાનો આગળ આવ્યા છે દરરોજના હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા આઠસો લોકોને બે સમય ઊંચી ગુણવત્તાવાળું ભોજન હોસ્પિટલમાં પહોંચાડીને

કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી અમારા યુવા ટીમે પાંચ પચાસ ટિફિનથી શરૂઆત કરી હતી અને અત્યારે સત્તરમાં દિવસે અમે આઠસો ટિફિન દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે શરૂઆતમાં ખાલી અમારા માળી સમાજના અઢીસો જે યુવાનોની ટીમ છે એ યુવાનોની ટીમ કામે લાગી હતી અને ફાળો એકત્ર કરી અને ટિફિનની શરૂઆત કરી હતી આજે દરેક સમાજના ડીસાના જે લોકો છે તેઓએ અમને ફાળો આપ્યો છે અને ફાળાના સહયોગથી દરેક દર્દીને હોસ્પિટલ સુધી ટિફિન પહોંચે તેવી વ્યવસ્થા કરી છે શુદ્ધ અને સાત્વિક ખાવા દર્દીને પહોંચે એ રીતની વ્યવસ્થા કરી છે અમારી જે યુવાનોની ટીમ છે એ દરેક હોસ્પિટલ દરેક દર્દી સુધી પહોંચી તેના સગાને અને દર્દીને બંનેને ટિફિન સારું અને ઘરનું મળી રહે એવી વ્યવસ્થા અમારા યુવા ટીમ દ્વારા ટિફિન સેવા ચાલે છે પચાસ સેવા ચાલુ કરી દીધી આજે આઠસો ટિફિન સુધી હર હોસ્પિટલની બેડ સુધી પહોંચાડીએ છીએ અમારી યુવા ટીમો અને એક એક ટિફન બેડ સુધી પહોંચે છે સવારની અંદર શાક રોટલી દાળપાત હોય છે હજી એક કઠોળ હોય છે ને ખીચડીની ઘડી હોય છે ને રોટલી હોય છે દૂધની થેલી હોય છે આ એક જહેમત ઉઠાવે ને અમે હર હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ જય હિન્દ સમગ્ર ગુજરાતમાં મારુ ગામ કોરોના મુક્ત ગામના હાથ ધરાયેલા રાજવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલ સહિત તમામ તાલુકાના જિલ્લા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ દર્દીઓની લેવાતી સંભાળ સહિત વિસ્તૃત માહિતી મેળવી હતી આદરણીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી પણ સતત ચિંતા કરી રહ્યા છે ત્યારે અહીંયા આ નર્મદા જિલ્લાની પણ વાત કરીએ ત્યારે જિલ્લા કક્ષાએ બસો બેડ બસો બેડ સરકારી અને એકસો ને વીસ બેડ પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે એટલે ત્રણસો ને વીસ જેટલા બેડ છે અને લગભગ ત્રણ હજાર અઠ્ઠાવીસ જેટલા કક્ષાએ ગ્રામ પંચાયતોમાં આઇસોલેશન બેડ બનાવવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આ સંક્રમણ ઘટે એ માટેના સતત જ્યારે ચિંતા કરી રહ્યા ત્યારે આ દરેક ગ્રામ પંચાયતની અંદર આ સેન્ટર ઊભા કરવાને કારણે સંક્રમણ ઘટી રહ્યું છે અગાઉના દિવસોમાં જે કેસોની સંખ્યા તેમાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને મેડિકલ સ્ટાફ મેડિસિન માટેની પણ સરકાર સરત ચિંતા કરી રહી છે તબીબી સેવાઓમાં ખાસ વેક્સિનેશન તથા કોવિડ કેર સેન્ટરોની મુલાકાત રાજ્યના પ્રધાન યોગેશ પટેલે પાદરાની મુલાકાત કરી હતી ત્યારે કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત સમયે કમ્પાઉન્ડમાં કચરો અને ગંદકીને લઈને પાલિકાના સેનેટરી વિભાગને તાત્કાલિક સફાઈ કરવાનું ફરમાન કરાયું હતું જ્યાં કોવિડ હેલ્થ સેન્ટરમાં દવાના સ્ટોર રૂમ નિરીક્ષણ કરવા જતા સ્ટોર રૂમના કર્મચારી હાજર નહીં રહેતા આખરે તાળું તોડવામાં આવ્યું હતું અને દર્દીઓના ઓપીડીનું રજીસ્ટ્રેશન મંગાવવામાં આવ્યું હતું જેમાં શક્તિઓ જણાતા કોવિડ હેલ્થ સેન્ટરના અધિકારી

પોતા જવા માટે અમે છેલ્લા બે દિવસથી આજે ત્રીજો દિવસથી અમે ગયા કરજન ભાદરા તેમજ સાવલી બધા તાલુકામાં વાઘોડિયા આ તાલુકામાં અમે વીતી કરી છે જે બી સારી રીતે જગ્યાએ બેસે આ બધી વ્યવસ્થા અમે જોઈ છે અને જે બી સૂચના આપવાની હોય સૂચના આપી છે સમાચારમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના ઈશ્વરિયા ખાતે વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું જેમાં પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી ઓક્સિજન રેમડેસીવીર ભોજન અને નિષ્ણાંત ડોક્ટરો ચોવીસ કલાક સેવામાં કાર્યરત છે જેમાં પચાસ બેડની આ હોસ્પિટલમાં હાલ પિસ્તાળીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો છેલ્લા અગિયાર દિવસમાં પચીસ દર્દીઓ સાજા થયા છે અને સારી વાત તો એ છે કે એક પણ દર્દીનું મોત નથી નીપજ્યું રાજકોટ શહેરમાં મધર્સ ડે ના દિવસે જ એક માતાએ પોતાની વહલ સોઈ તેમજ પરિવારની અંતિમ સભ્ય એવી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે એક પરિવારના ત્રણ સભ્યોનું સામૂહિક આપઘાત બાદ સારવાર દરમિયાન મોત છે માતાના સન્માન આપવા માટે અથવા તો તેના પ્રત્યે પ્રેમ પ્રગટ કરવા માટે કોઈ એક ચોક્કસ દિવસ ન હોઈ શકે ત્યારે જયશ્રીબેન લાબડિયાએ મધર્સ ડે ના દિવસે તેમની દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે લાડકોડથી ઉછરેલી દીકરી પરિવારનું અંતિમ સભ્ય તરીકે તેની માતા આશાનું કિરણ પણ મધર્સ ડે ના દિવસે અદ્રશ્ય થઈ ગયું છે આ મામલાના બે આરોપીઓ પૈકી એક આરોપી દિલીપ કોરાટ ઝડપાયા ને ગણતરીના જ કલાકો જ થયા હતા ત્યાં દીકરી કૃપાએ સારવાર દરમિયાનના પોતાના અંતિમ શ્વાસ લીધા હતા કોરોનાની મહામારીમાં અનેક લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ખિસ્સા ખંખેરવાનો કાળો કારોબાર કરી રહ્યા છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ તેમજ ખાનગી વાહનો દ્વારા કાળો કારોબાર કરવામાં આવતો હતો તેમજ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર દ્વારા મસ્ત મોટા ભાડા વસૂલવાનું નિર્માણ ન્યૂઝના ધ્યાને આવતા સ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં જસદણના આઠ હજાર રૂપિયા તેમજ સુરત અને બરોડા માટેના વીસ હજાર રૂપિયાનું ભાડું વસૂલવામાં આવતું હતું જેમાં સરકારી ડ્રાઈવર તેમજ કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવર દ્વારા ભાડા વસૂલવાનું સામે આવ્યું હતું